યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સાહસિક યુવાનો માટે પ્રતિવર્ષે ગિરનાર ખાતે યોજવામાં આવતી આરોહણ અવરોહણ સ્પર્ધા ચાલુ વર્ષે રાજ્યના વધુ 4 પર્વતો પાવાગઢ, ચોટીલા, ઓસમ, ઈડર ખાતે યોજવાના આયોજન પૈકી આજે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માંચીથી સાસિયા તળાવ સુધીની સ્પર્ધા યોજવામાં આવી હતી. સિનિયર અને જુનિયર વિભાગની ભાઈઓ અને બહેનોની 4 કેટેગરીમાં યોજાયેલ સ્પર્ધામાં રાજ્યભરમાં 416 સાહસિક સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. રાજ્યકક્ષાના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્યકક્ષાની પ્રથમ ઐતિહાસિક પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધાનું રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાવાગઢ ખાતે પ્રથમ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવતા નક્કર આયોજનનો અભાવ જોવા મળ્યો હતો. રાજ્યભરમાંથી આવેલા અનેક સ્પર્ધકોની એન્ટ્રી તથા ટેગ મેળવવા ભારે મુશ્કેલીઓ પડી હતી. ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાને લઈ અનેક સ્પર્ધકોને સ્પર્ધામાંથી બહાર કરી દેવાયા હતા. આવા સ્પર્ધકો સ્પર્ધાનો હિસ્સો બન્યા પરંતુ તેઓને પ્રમાણપત્રો આપવામાં ન આવતા અનેક સ્પર્ધકોમાં સ્પર્ધાની વ્યવસ્થાને લઈ નારાજગી જોવા મળી હતી. સ્પર્ધાને અંતે પ્રમાણપત્રો ખૂટતા કેટલાક સ્પર્ધકોને પ્રમાણપત્રો મળ્યા ન હતા તો ટેગ ખૂટતા કેટલાક યુવકોને મહિલાઓના ટેગ લગાવી સ્પર્ધામાં દોડાવવામાં આવ્યા હતા. કિરણ ગોહિલ, જેએસ ટીવી, પંચમહાલ. આજે પાવાગઢ ખાતે પ્રથમ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી રહી છે, જેમાં કુલ 496 ભાઈઓ અને 78 જેટલી બહેનો ભાગ લેનાર છે. સવારે 7:15 વાગે માન્ય મંત્રીશ્રીના હસ્તે એનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. કોઈ જગ્યા કોઈ વિઘ્ન ઊભો ના થાય, કોઈ તકલીફ ના પડે એના માટે દર જગ્યા મેડિકલ ટીમ્સ, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે બધી સુવિધાઓ જેની જરૂરિયાત છે યોજવામાં આવેલી છે. પછી જે રાત્રે છોકરાઓને રોકાવાની વ્યવસ્થા, બસીસ વગેરેનું આયોજન પણ કરવામાં આવેલો હતો. જે પ્રતિયોગિતા છે એ એકદમ નિષ્પક્ષ રીતે યોજાય એના માટે ડિજિટલ ટ્રેકિંગ, ડિજિટલ બેન્ડ દ્વારા એના ટાઈમિંગ લેનાર છે. અને માતાજીની કૃપાથી પહેલી પાવાગઢ આરોહણ અવરોહણ પ્રતિયોગિતા જે છે એ સારી રીતે પૂર્ણ થશે એવું અમને વિશ્વાસ છે.